સુરતની તાપી નદીમાં ફસાયેલા શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર વિભાગની 12 જેટલા ટીમે રેસ્ક્યુ કર્યું. ત્યારે સુરતમાં ભારે વરસાદ થતા તાપી નદીમાં પાણીની આવક થઈ છે. ત્યારે પાણીની આવક થતા શ્વાન નદીમાં ફસાયા હતા. આ દરમિયાન શ્વાન પર નજર પડતા એક શખ્સે ફાયર વિભાગનો સંપર્ક કર્યો અને ત્યારબાદ આ શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમે આ શ્વાનનું રેસ્ક્યુ કરી લીધું છે. આસપાસમાં પાણીનો પ્રવાહ છે, ધસમસતું પાણી વહી રહ્યું છે અને તેની વચ્ચે કેટલાક શ્વાન એક શખ્સે જોયા અને ત્યારબાદ આ શખ્સે ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડે તુરંત પહોંચીને આ તમામ શ્વાનને બચાવી લીધા છે. વધુ વિગત લઈને સંવાદદાતા આનંદ જોડાઈ ગયા છે. આનંદ, આ શ્વાન ફસાયા હતા ત્યારબાદ તેમને બચાવી લેવામાં આવ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જે સુરતના તાપી જિલ્લાની તાપી નદીની આ ઘટના છે. તાપી નદીની અંદર જે છે એ શ્વાન જે છે એ ફસાઈ ગયા હતા. 12 જેટલા શ્વાન ફસાયા હતા. લોકો દ્વારા આ શ્વાનને જોવાયા બાદ તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમને જેવી જાણકારી મળી તુરત જ ફાયરની ટીમ તાપી નદી કિનારે પહોંચી હતી અને ત્યાંથી 12 જેટલા શ્વાનને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જી આભાર આનંદ, વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ.